एकांती सेवा दरमियान कोई प्रश्न उपस्थित नहीं था तो ये एक व्यक्तित्व की छाप कार्य तो कहिए एक शिक्षक तरीके वो सफल जीवन गायू सफल जीवन जो गुरुपुर विद्यार्थी आए कई सौ पहला साइंस की अंदर बनी गए विद्यार्थी जरा ऑफिस में आए ना तरह सौ पहला वस्त्र में नहीं आते साहब वस्त्र में ना मड़ू तो एक विद्यार्थी में पता नहीं शिक्षक तरीके ने तो गुण था एक गुणों पर ने निचोड़ वर्गीकरणों के अंदर पर आकर हो गई मैथ्स में रिजल्ट हमेशा सारू रहे हमेशा करके ना पता तो मेहनत करी अपने जानिए ये वक्त चार विद्यार्थी वर्गीकरण के अंदर बैठे रहो अरे वो बस के बाद एक पीरियड खेलवा आए थे दिशा में जता रहा है अबे अब एक पीरियड सड़क व्यवहार है तो ये होने के साथ मुंह नहीं होते ये बेब पीरियड सड़क खेची का पची हूँ सामने दी जाओ क्या वो बस के बाद जवाब तो छोकरा करते हैं डांस तो कैसा एक दाखलो बात की एक दाखलो करा एक पची जाओ हाँ क्या एक वर्ग करनी है तो पांच मिनट के तो मोड़ा पड़ जाए पर एक पांच मिनट के समय में नीचे दस मिनट खेती करी है ना प्रिय भाई ना मुझे मारो प्रिय डाल कहीं मत अटवाजे में एक दिवस मारो प्रिय डाल की पची आए तो मुझे मार वो ये जी वर्ग करनी है तो ये वो मैं के बेल पड़े वाला पढ़ जरा जा निकली अगर दांतों सब पूरा था ये पची ये निकली मित्र एच एच पटेल ने यानी कि ओपन दिल से सेवा करी मैनेजमेंट वती हूँ एना खूब आभार आभार मानु छू आवा शिक्षकों घरे घर दरेक जगह हो दरेक संस्था में हो तो खूब सारू काम था एक उदार व्यक्तित्व तरीके ने पर एक खरा शिक्षक तरीके पर सफल थी आज तब गदगदित थे सामान्य गदगदित કોઈ સાથે એને બગાડ્યું નહીં હોય ત્યારે કંઈક જતી થયા દરેકને એને કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થયા હશે ત્યારે આપણે કંઈક જતી થયા આંખો આંસુ તો કદાચ બને આવી જાય એવું પણ અમે કંટ્રોલ કર્યું પણ મિત્રો એને જે એક ઇમ્પ્રેશન ક્રિએટ કરી એ ઇમ્પ્રેશન ખાલી કરવા પૂરતી નથી પણ રિયાલિટી અને તમારામાંથી કયો કોઈ કોઈ મેથ્સ એટલે માસ્ટર ભાઈ વાત સાચી સાબરમતીની અંદર અને જાતખેડામાં મારે ઘણા રિલેટિવ અને ઘણી વાર મિત્રો મળે ત્યારે કહે છે કે ભાઈ ગણિતના શિક્ષક તો તમારા ઘરે ઇવન ટ્યુશન વાળા શિક્ષકો પણ એમ કહે કે હા મેથ્સ ના કોઈ ટીચર હોય તે તમારા માસ્ટર અમારા વિશ્વવિદ્યાલય વાળા સમીર ભાઈ સા હું જયારે મળું વિશ્વવિદ્યાલયમાં ત્યારે જાઉં છું અને મળું ત્યારે સૌથી પહેલા માસ્ટર પણ યાદ કરે શું કરે છે અમારા સાહેબ એ પણ કે અમારા સાહેબ શું કરે તો એક શિક્ષક તરીકે થોડો સફળી એક વ્યક્તિ તરીકે પણ થોડો સફળી એક સમાજના એના આગેવાન તરીકે પોતાના સમાજના આગેવાન તરીકે સામાજિક કાર્યકર તરીકે એટલે સામાજિક કાર્યકર એટલે કોઈને દેખાડવા માટે નહીં પણ સેવાભાવી વ્યક્તિ તરીકે પણ તેઓ સફળ છે આપણે ઈચ્છીએ બધા અને બધા પ્રાર્થના કરીએ કે તેઓ સતાયુ થાય સારું આયુષ્ય બહુ અને હજુ પણ સમાજને અને જરૂર પડે એવા લોકોને મદદ કરતા અને વધારે વધારે સારામાં સારું જીવન તેઓ પસાર કરે કરશે કે જે માણસની અંદર ઉદારતાનો ભાવ અને દાનવીરતાનો ભાવ જેનામાં આવી જાય દાનવીરતાનું જેનામાં લક્ષણ આવી જાય એ વ્યક્તિ હંમેશા સુખી થતી હોય ઈશ્વર આ વ્યક્તિનું ખૂબ ઓછી સુખી કરતી હોય મિત્રો આપણે પણ એની પાસેથી થોડું શીખીએ કે ભાઈ એક શિક્ષક તરીકે પણ એવો સફળ હતો તો આપણે પણ એક શિક્ષક તરીકે સફળ થઈએ દિવાળી સુધીના યોગેશભાઈ કહ્યું કે એનું પોતાના જે વિડીયો હતા એ વિડીયો એને અપલોડ કરેલા છે અને સૌથી મહત્વની વસ્તુ એ કે તેઓ સિનિયર મોસ્ટ હતા છતાં એક મોટો પોવાનો કરતા જુનિયર હતી એની મારો તો ચાર વર્ષ બાકી છે અને છતાં ક્યારેક મેં કંઈક કહ્યું હશે તો એને કોઈ આર્ગ્યુમેન્ટ નથી લાવા 2005
કે મારા કરતા સિનિયર પણ એને કદી નથી કહ્યું કદાચ મારાથી એને એક વાત ક્યારેક કહેવાયું હોય પણ એને નથી કહ્યું ઊંચો અવાજ નહીં ક્યારે એમ નથી કીધું સાહેબ આ નહીં થાય હા સાહેબ થઈ જશે તો એનો એક સારા સારો ગુણ આપણે એનો બીજો તારો પોતા પણ ત્યારે સાંભળો હશે પણ મેં ક્યારે સાંભળ્યો નથી કે એટલે સ્ટાફ રૂમમાં કે ઓફિસમાં કોઈ ગુમ કરવાના પડીને વાત કરી ક્યારે તમારા 2012 પછી નો હોય પણ એની પહેલાનો પણ ના સાંભળ્યું છે કે એને ક્યારે કોઈની સાથે ઓફિસમાં પણ નથી બગાડ્યું કે ક્યારે સ્ટાફમાં પણ નથી અને એ રીતે ખૂબ જ સરસ મજાની પોતાનું જીવનનું અહીંયાનો જે ભાગ હતો કર્મભૂમિ તરીકે છે કર્મભૂમિ તરીકે પોતાનું કાર્ય કર્મભૂમિ તરીકે એને જે કાર્ય કર્યું એમાં તેઓ ખૂબ સફળ રહ્યો અને માટે તમે જુઓ કે એના પોતાના સંતાનો પણ સુખી બંને બાળકો દીકરો અને દીકરી અને એનું પોતાનું ઘર હું તો એના ઘરે પણ જીયા હોય એટલે એ રીતે પણ તેઓ ખૂબ સુખી અને મિત્રોને કહ્યું એના પિતા પણ શિક્ષક અને એક શિક્ષકના જીવન એક શિક્ષકનો દીકરો શિક્ષક બનીને જ્યારે આવે સામાન્ય રીતે ડૉક્ટરનો દીકરો ડૉક્ટર બને પણ એક શિક્ષકનો દીકરો શિક્ષક બની અને એને એના પોતાના પિતાને જે આદર્શો હતા તે આદર્શોને સાક્ષાત્કાર કર્યા આવા માસ્ટરભાઈ અભિવ્યક્તિથી ઘેરાયેલ એની ખોટ ચોક્કસ પ્રવાહ ચોક્કસ ગામનો ચોરો ક્યારેય સત્યનાશ નથી વળતો એ ગામનો ચોરો હોય તો એ ચોરો તો રહેવાનો પણ એ જ રીતે આપણી સંસ્થા જે સંસ્થા રહેવાની આપણો વર્ગખંડો રહેવાનો જીવંત રહેવાનો કોણ આવશે કારણ કે હવે આપણે જાણીએ છીએ કે નિવૃત્ત થતા જે એમ કોઈ ભરતી છે ને નવા શિક્ષકો આવે એવી અપેક્ષા હવે મેં તો છોડી દીધી તમે કદાચ આશાવાદીઓ તો વસ્તુ અલગ છે પ્રવાસીથી હવે કદાચ ચલાવવાનો આવે આવનારા દિવસોની અંદર પ્રવાસી કારણ કે સરકારને પોતાના પણ હવે ગ્રાન્ટરમાં રસ નથી આ એક ચોખ્ખી દેખીતી વાત છે એક મીટિંગ વચ્ચે લઈ ગઈ મીટિંગની અંદર હું કહ્યો હતો કે અમારે સ્પષ્ટ રીતે કહેવાય હતું કે હવે સરકારને પગારો પોસાતા નથી પગાર પોસાતા નથી માટે તમે છેલ્લા વર્ષમાં જો મિત્ર સેલ્ફ ફાઇનાન્સ વધી રહ્યું છે અને એ સેલ્ફ ફાઇનાન્સને પ્રમાણ એટલું બધું વધી રહ્યું કે દિન પ્રતિદિન ગ્રાન્ટેડ સલાહો ધીમે ધીમે બંધ થઈ કદાચ ગ્રામ્ય લેવલે ગ્રાન્ટેડ સલાહો રહેશે પણ આવનારા 4-5 વર્ષની અંદર 5-10 વર્ષની અંદર શહેરી લેવલે ગ્રાન્ટેડ સલાહો બહુ ઓછી જો મિત્રો તો કોવિડ-19 આવી ગયું છે અને એની મહામારીને કારણે બાકી આ વર્ષે વર્ગ અમદાવાદ શહેરની અંદર વર્ગખંડો બંધ થઈ જાય તો આ ઢગલા બંધ વર્ગખંડ ભલભલી શાળાઓની અંદર વર્ગ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ ખાલી સાયન્સમાં નહીં 9મા ધોરણની અંદર ગુજરાતી મીડિયમમાં 14 વિદ્યાર્થીઓ નથી મળ્યા 9મા ધોરણની અંદર જે શાળાઓની અંદર 9મા ધોરણની અંદર 55 શાળા ના પડી પણ કોઈ નથી એડમિશન એવી શાળાઓની અંદર 35-40 છોકરાઓ હોય છે અમદાવાદ વર્ગની અંદર હાલ એટલે એક સારો દસકો સારો એક પૂરો કર્યો છે એટલે એની અમે હવે આપણને શિક્ષક તો ભાસ્કરભાઈ કે તમારા જે મિત્રો હવે આવવાની શક્યતા નથી હવે કદાચ આપણે કામ કરવામાં આવશે તો પ્રવાસી શિક્ષકોથી કામ કરવામાં આવશે એટલે જે પણ સમય આપણી પાસે છે કે માસ્ટરભાઈ પાસે કંઈક ઉધાર લઈએ અને આપણું જે કામ છે તે કામ તમે મિત્રો કામ કરો જ બહુ સરસ કામ છે આપણે ત્યાં વિડીયો દરેક પોતે પોતાનો સરસ મજાનો વિડીયો બનાવે અને હું તો બહુ ધ્યાન નથી આપતો પણ એમાં મહેન્દ્રભાઈ રેગ્યુલરલી એ ઓબ્ઝર્વેશ કરે એટલે માસ્ટરભાઈ પાસેથી આપણે ઘણું શીખવાનું ઘણું શીખાયેલી અને આપણે ક્યાંય પણ જઈએ તો આપણી એક એચએચ પટેલની છાપ આપણા ટ્રસ્ટી શ્રીઓની આપણા જે વડીલો છે એ વડીલોની પણ છાપ ક્યારેય ખરાબ ના થાય આપણી સંસ્થાની પણ છાપ ખરાબ ના થાય
કે આપણે ધ્યાન રાખવું અને વાસ્તવમાંની જેમ આપણે ઉદાહરણે ક્યાંક દાન કરવાનો આવે તો અચૂક દાન કરી, ખાલી વિદ્યાદાન નહીં પણ ક્યાંક જરૂર પડે તો 5 પૈસા ગાળી અને આપણે ઉભા રહીએ એ પણ આપણે શીખવું જોઈએ. અને એ રીતે આપણે આપણી પોતાની પછીનું જે કાર્ય છે કાર્ય કરતા મિત્રો એક્સટેન્શન આપવાનું કદાચ હોત, જો એવું કદાચ મારા હાથમાં હોત કે ભાઈ કોઈને એક્સટેન્શન તમે આપી શકો આચાર્ય તરીકે, સંસ્થાના હાથમાં પણ કદાચ હોત તો હજુ માસ્ટરભાઈને આરામથી 2 વર્ષ એક્સટેન્શન આપી શકે. સ્વાસ્થ્ય તો જો ચાલ્યું જ છે, બીમાર તો વચ્ચે પણ થાય, દરેક વ્યક્તિ બીમાર પડે પણ એમાંથી પાછું બહાર આવી જવું અને પછી ફરી પાછા પોતાના કાર્યની અંદર રદ થઈ જવું એ બહુ મહત્વનું. વાસ્તવમાં ચોક્કસ એક્સપેન્શન આપી શકે પણ એ શક્ય નથી, કારણ કે સરકારી પ્રાય 58 વર્ષ પૂરા કર્યા અને તો નિવૃત્ત કરી આપણે બધા એને વિદાય આપીએ અને બધા જ પ્રાર્થના કરીએ કે તેઓનું બાકીનું જીવન ખૂબ જ નિરોગમય આરોગ્યપ્રદ અને ખૂબ સરસ રીતે તેઓ પોતાનું જીવન પસાર કરે અને આપણી વચ્ચે આવતા રહે, આપણને મળતા રહે. જ્યારે પણ આપણે જરૂર પડે આપણે ફોન કરીએ ત્યારે એવું નહીં પણ તેઓ સમય કાઢી અને આપણી વચ્ચે આવતા રહે એવી અપેક્ષા સાથે હું નિવૃત્ત થઈ જાય. ગાડી ના આવડે.